બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના ચાંગા ગામની સીમમાં મોટા પાયે સરકારી જમીનમાં દબાણ બાબતે કાંકરેજ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું. તો કાંકરેજ તાલુકાના ચાંગા ગામના સમસ્ત અનુસૂચિત જાતિ સમાજના લોકો દ્વારા ચાંગા ખાતે આવેલ સરકારી પડતર ગૌચર જમીન પર મોટા માથાભારે તત્વો દ્વારા દબાણ કરાતા અનુસૂચિત જાતિના લોકોને પોતાના ગામમાં મફત પ્લોટ અને મકાન બનાવવા માટે કાળજી રાખીને હવે કાંકરેજ તાલુકાના વિકાસ અધિકારી અને કાંકરેજ મામલતદારને આવેદનપત્ર આપીને દબાણ દૂર કરવા માટે લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. ત્યારે હવે આવનારા દિવસોમાં લોકસભાની ચૂંટણી પહેલા કાંકરેજ તાલુકાના ચાંગા ગામમાં થયેલ દબાણ દૂર થાય એવી આશા વ્યક્ત કરી રહ્યા છે. આજરોજ અમો ગામ ચાંગા તાલુકો કાંકરેજ જિલ્લો બનાસકાંઠાના અનુજાતિના સમસ્ત મહોલ્લાના લોકો અહીંયા તાલુકા પંચાયત શિવરી ખાતે તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રીને મળી અને અમારા ગામે જે સરકારશ્રીની વિવિધ હેડની જે જમીનો છે, જે જમીનનો ઉપર ગામના અમુક લોકો દ્વારા દબાણ કરી અને જેની અંદર કાચા મકાનો, પાકા મકાનો, તબેલાઓ તેમજ ઉકરડાઓ અને વાડાઓ બનાવેલા છે, જે દબાણ દૂર કરવા માટે અમુ સમસ્ત અનુજાતિના લોકો આજે અહીંયા સાહેબ પીડીઓ સાહેબને આવેદન કરેલું છે. ખાસ અમારો ઉદ્દેશ્ય એ રહ્યો કે અમારા ગામની અંદર અનુજાતિના લોકોની સાથે સાથે અન્ય લોકોને પણ મકાન વિહોણા છે, જો જમીન દબાણ દૂર થાય તો અમારી સાથે સાથે ગામના અન્ય લોકોને પણ ઘરનું ઘર બની રહે એવી અમે તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રીને અમારી રજૂઆત કરી છે. અનુસૂચિત જાતિના લોકો અમે ભેગા મળીને શિવરી મુકામે આવેલા છીએ. આજે તાલુકા પંચાયત ટીડીઓ સાહેબને મળીને આવેદનપત્ર આપ્યું. એથી અમને એમ લાગે છે કે અમારા ચાંગા ગામમાં લગભગ મને કોમ્પલેસે 15 વર્ષથી મોટા પાયે દબાણ કરેલું છે અને મોટા પાયે લોકો ચાંગા ગામના લોકો દબાણ મોટા પાયે કરેલું છે. એના અંદર વાવેતર કરે છે, કાચા મકાન બનાવેલા છે, પાકા બંગલા છે અને તબેલા મોટા પાયે બનાવેલા છે. એ બધાનું 15 વર્ષથી મોટા પાયે કેનાલ હેડેલી છે, એટલે મોટા પાયે આયોજન કરી અને લાખો રૂપિયાની અઢળક આવક કમાણી કરી રહ્યા છે. અમારો કહેવાનો પ્રશ્ન એ રહ્યો છે કે જે આ દબાણ દૂર કરી અને જે ઘર વિહોણા છે અનુસૂચિત જાતિના લોકોને ઘર વિહોણા છે તેમને મફત પ્લોટ ફાળવણી કરી અમારી નમ્ર સરકારશ્રીને નમ્ર વિનંતી છે. ગ્રામજનો દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે ને, આ આવેદનપત્રમાં એમની જે રજૂઆત છે એ મુજબ ગામની જે વસ્તી છે એ વધે છે ને, એના અનુસંધાનમાં એમને નવીન ગામતળ માટેની જરૂર છે, તો એ માટે અમે એમને દરખાસ્ત કરવા માટે સમજૂત કર્યા છે અને એ લોકો તરફથી ગ્રામ પંચાયત તરફથી જ્યારે ગામતળ દરખાસ્ત નવીન ગામતળ માટેની દરખાસ્ત આવશે તો એ મુજબ નિયમાનુસારની કાર્યવાહી કરવામાં આવશે. આ સિવાય એમની જે રજૂઆત છે એ મુજબ દબાણ બાબતની પણ કેટલીક રજૂઆતો મળી છે, તો એનો નિયમાનુસાર જે રીતે નિકાલ થાય એ માટે અમે એમને જાણકારી આપી છે કે એની અરજી અને એ દબાણો દૂર કરવા માટેની પ્રક્રિયા કઈ રીતે કરી શકાય.